સાબરકાંઠા જિલ્લાના જનસુવિધા કેન્દ્રોને કોન્ટ્રાક્ટર બદલાતા હવે છેલ્લા 7 વર્ષથી ત્યાંના કામ કરતા 35 કર્મચારીઓ છૂટા કરી દેવામાં આવ્યા છે। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીમાં એકઠા થયેલા 35 કર્મચારીને હવે જનસુવિધા કેન્દ્રમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે। આથી જનસુવિધા કેન્દ્ર કોન્ટ્રાક્ટર બદલાતા નવા કોન્ટ્રાક્ટરે આવીને પહેલા જ આ લોકોને મળતા લઘુત્તમ વેતન એટલે કે 8,540ને બદલે 2,500 થી 3,000 માસિક વેતન અપનાવવાની વાત કહી। ત્યારે છેલ્લા 7 વર્ષથી અહીં ફરજ બજાવતા 35 કર્મચારીઓ વાત સાથે સહમત ન થતા તેમને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા, જેને કારણે અહીં કામ અર્થે આવતા લોકો ધક્કે ચડી ગયા છે। ના, એવું નથી કામ ઉપર રાખવા માંગતા નથી, પણ અમારી બી એજન્સી લગભગ 8 વર્ષથી કાર્યરત છે। ઘણા માણસો મારા જોડે છે, અમુક જગ્યાએ મારી એજન્સી રદ થયેલી છે, એ માણસોને કામ આપવું મારા માટે જરૂરી છે, અને મારા માણસો હોય ત્યાં સુધી મારે બીજા માણસો રાખવા યોગ્ય નથી લાગતું। અમારે જે સરકારના ધારાધોરણો જે છે એનાથી નીચે તમારે આપવાનો કોઈ પ્રશ્ન નથી, અને એનાથી નીચે આપીને અમારે માનો કે કોઈને રાખવો હોય તો અમારે અહીંયા કચેરીમાં જવાબ આપવો પડશે કે ભાઈ કેમ ઓછા આપો। તો આ તરફ જે લોકોએ નવો કોન્ટ્રાક્ટ લીધો છે તે લોકો જૂના કર્મચારીને રાખવાની ધરાર ના પાડી રહ્યા છે, અને પોતાના કર્મચારીઓ ભલે પછી અનાવડતના હોય તેમની પાસેથી જ કામ લેવા માટે મક્કમ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 વર્ષના 4 વાર જન સુવિધા કેન્દ્રમાં કોન્ટ્રાક્ટરો બદલાતા પરંતુ કર્મચારીઓ એના એ જ કામ કરતા હતા, ત્યારે પહેલી વાર જ આવા નવા કોન્ટ્રાક્ટરે જૂના કર્મચારીઓને છૂટા કરતા મામલો ગરમાયો છે। સેવા કેન્દ્રો 7 વર્ષથી પ્રાઇવેટી કંપનીથી ચલાવવામાં આવે છે, સરકારી પ્રાઇવેટીકરણ જનસેવા કેન્દ્રો ચાલુ રાખેલ છે, એજન્સી થ્રુ ચલાવે છે, એજન્સીઓ માનવ વેતન આપતા નથી। પહેલાં શોષણ થતું હતું, અમે એ માટે સાહેબને રજૂઆત કરી કલેક્ટર સાહેબને કે ભાઈ માનવ વેતન મળતું નથી, તો સાહેબ એ ટેન્ડરની પ્રક્રિયા પૂરી થઈ તો નવા ટેન્ડરની અંદર જોગવાઈ કરી હતી કે ભાઈ માનવ વેતન આપવું બરાબર। તો જૂની કંપનીઓ અત્યાર સુધી સારું જ વેતન આપ્યું હતું, અને આ નવી કંપની આવ્યા પછી માનવ વેતન આપવાની ના પાડે છે, અને આ દિવસ સુધી 7 વર્ષના અનુભવી ઓપરેટરોને છૂટા કરી એમને બિનકુશળ ઓપરેટરોને બેસાડ્યા છે, અને આજે 7 વર્ષના અનુભવી ઓપરેટરને છૂટા કર્યા છે। એક બાજુ સરકાર એવું કહે છે કે ભાઈ રોજગારી આપો, અને આજે ની રોજગારી છીનવાઈ છે, મારી જોડે આખા જિલ્લાના ઓપરેટરો 35 થી 37 ઓપરેટરો આજે બેરોજગાર થઈ રહ્યા છે। જોકે કર્મચારીને છૂટા કરતા આ મામલે ભારે ઉહાપોહા થયો હતો। ડિઝાસ્ટર મામલતદાર સહિત હિંમતનગર ઇન્ચાર્જ મામલતદાર પણ ત્યાં આવી ગયા હતા, અને તેમણે છૂટા કરેલા કર્મચારીઓ વિચાર કર્યા વિના સીધી જ નવા કોન્ટ્રાક્ટરની વકીલાત શરૂ કરી હતી। તો આ બાબતે સાબરકાંઠા અધિકાર કલેક્ટર સંપર્ક કરતા તેઓ વિડીયો કોન્ફરન્સમાં જવાનું કહીને કેમેરા આગળ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। ત્યારે આ બાબતે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને વાત કરતા તેમણે જો પગાર બાબતે કામ બાબતે કોઈ ઇસ્યુ હશે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરશે તેવું જણાવ્યું હતું। 35 જે કામ કરનારા લોકો છૂટા કરવામાં આવ્યા છે, પાછળ એજન્સી બદલવા કંઈ પગાર ઓછા આપવાની વાત આવી છે, આપણે જોડે કોઈ ફરિયાદ આવી છે? જનસેવા કેન્દ્રમાં હમણાં નવું કોન્ટ્રાક્ટ મેં આજથી શરૂ થયું છે, એટલે આમાં કોન્ટ્રાક્ટરનું એટલે એજન્સી જે આઉટસોર્સિંગ એજન્સી છે એમનું રિસ્પોન્સિબલ જવાબદારી છે કે કોને રાખવું કોને ન રાખવું, પણ અમે એટલું સુનિશ્ચિત કરશું કે જેમને પણ રાખે એ વ્યવસ્થિત કામ કરે, અને એમને મિનિમમ વેજીસ મુજબ અને જે સરકારે જે નક્કી કરેલા વેતનો છે એ મળે એ સુનિશ્ચિત અમે અમારા તરફથી કરશું। અને આ જે પહેલું દિવસ છે કોન્ટ્રાક્ટનું, નવા કોન્ટ્રાક્ટનું, એટલે થોડું કદાચ પ્રશ્ન થયું હશે, પણ સોમવારથી બહુ વ્યવસ્થિત જનસેવા કેન્દ્ર ચાલશે। નહીં, આમાં જે સોફ્ટવેર છે તો અંદર જ હશે, એમાં ખાલી પાસવર્ડ અને યુઝર નેમ આઈડી એ આપવાનું હોય છે, એ હમણાં આપી દીધું છે, એટલે બેસિકલી એ થોડુંક શરૂઆતનો 1-2 કલાકનો પ્રોબ્લેમ છે, અને અમે આજે અને કાલે રવિવાર છે એટલે 2 દિવસમાં સોલ્વ કરીને અને સોમવારથી રાબેતા મુજબ જનસેવા કેન્દ્ર સારી રીતે ચાલશે। હાલમાં તો છેલ્લા 7 વર્ષથી જનસુવિધા કેન્દ્રમાં કામ કરનાર આ 35 કર્મચારીઓ કલેક્ટર કચેરીની ઠોકર ખાતા થઈ ગયા છે। તો જે લોકો તરફથી ન્યાય મળવાની આશા હતી તે લોકોએ કોન્ટ્રાક્ટરના મામલામાં અમે કંઈ ના કરી શકીએ કંઈ હાથ ઊંચા કરી દીધા છે, ત્યારે આ 35 કર્મચારીની હાલત તો અત્યારે જાય તો જાય કાં તેવી થઈ ગઈ છે। દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા।